આજકાલ સોશિયલ મીડિયામાં આપણે કોઈને મદદ કરતા ફોટા કે વિડીયો કે પછી કોઈ વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમમાં ભોજન કરાવતા ફોટો કે વિડીયો કે પછી શિયાળામાં કોઈને ગરમ કપડાં કે ધાબળા આપતા વિડીયો, કોઈ ગરીબોને અનાજ કરિયાણાની કીટ આપતા મેસેજ કે આવા તો અનેક પ્રકારના ફોટા વિડીયો જોઈએ છીએ. સારું છે, એના દ્વારા બીજા લોકોને પણ આવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે છે. પરંતુ ગીતામાં આ બાબતે એવું કહેવામાં આવ્યું છે કે જો તમે એક હાથે દાન કરો તો તમારા બીજા હાથને પણ તેની ખબર ન પડવી જોઈએ, એને સાચું દાન કર્યું કહેવાય. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે દાનની ભાવના રાખો છો, કોઈને મદદ કરવાની તમારી જે ઉચ્ચ ભાવના છે તેને જાહેર ન કરો. જ્યારે તમે જાહેર કરો છો ત્યારે તમારામાં તમારી વાહ વાહ સાંભળવાની કામના જાગે છે અને એ કામનાથી તમારામાં મોહ જાગે છે, જે તમારા માટે અનિષ્ટ છે. જે મદદ કરી, જે દાન કર્યું તેમાંથી જો કામના જાગે, મોહ જાગે, કોઈ તમારી વાહ વાહ ન કરે તો તમે નિરાશ થાઓ, દુઃખી થાઓ, તો તે દાન તે મદદનું સારું પરિણામ નથી આવતું. માટે સ્વાર્થરહિત કોઈ પણ પરિણામની ભાવના રાખ્યા વગર, અંગત ઈચ્છા રાખ્યા વગર કરેલું દાન, કરેલી મદદ, કરેલું કોઈ પણ કર્મ તમારામાં સંતોષ લાવે છે, જેનાથી તમે તટસ્થતા તરફ આગેકૂચ કરો છો. સ્વયંની શાંતિ માટે તે જરૂરી છે. મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાનતૃષામાં આપણે ભગવદ્ ગીતા વાંચનનો અધ્યાય 6 વાંચી રહ્યા છીએ, જેનું નામ છે ધ્યાન યોગ. ભગવદ્ ગીતામાં પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની ક્રિયાને યોગ કહે છે. જીવાત્માનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, તે પરમેશ્વરની તટસ્થ શક્તિ છે. યોગ દ્વારા વ્યક્તિ પરમેશ્વરની તટસ્થ શક્તિ સાથે જોડાય છે અને એટલે વ્યક્તિ જ્યારે માયાના પાશમાંથી છૂટીને પરમેશ્વરની એ તટસ્થ શક્તિ સાથે જોડાય છે ત્યારે તેને પરમ સંતોષ, પરમ શાંતિની અનુભૂતિ થાય છે. ફળની આશા રાખ્યા વગરનું દાન મદદ શાંતિ બક્ષે છે, સંતોષ બક્ષે છે. અષ્ટાંગ યોગમાં જુદા જુદા યમ, નિયમો, વિવિધ આસનો દ્વારા ધ્યાનાવસ્થિત થવા માટેના શરૂઆતના પ્રયાસોને સકામ કર્મ માનવામાં આવે છે. આવા કર્મથી સંપૂર્ણ માનસિક સમતા એટલે કે તટસ્થતા સિદ્ધ થાય છે, જેનાથી આપણે ઇન્દ્રિયો સંયમિત થાય છે. અને મનુષ્ય જ્યારે ધ્યાનની સાધનામાં પારંગત થઈ જાય છે ત્યારે તેની માનસિક પ્રવૃત્તિઓ, તેના વિચારોના વેગ ધીરે ધીરે હળવા થઈ બંધ થઈ જાય છે. મનને સંયમિત કરતા ઇન્દ્રિયો સંયમિત થાય છે. આમ આપણું મન એ આપણા બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. એ આપણને તારી પણ શકે છે અને ડૂબાડી પણ શકે છે. જેણે મન પર વિજય મેળવ્યો તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ જાય છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની જાય છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલી બીમારીઓ આવે, ગમે તેટલા કષ્ટો આવે, પરંતુ મનથી મજબૂત માણસ તે મુશ્કેલીઓ, તે બીમારીઓ, તે કષ્ટોને સહેલાઈથી પાર કરી જાય છે. અને આપણા દેશમાં એનું બહુ જ સારું ઉદાહરણ છે સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમનું મનોબળ ખૂબ જ સારું હતું અને માટે એમને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. આમ આપણા જીવનની દરેક ક્રિયા પર મનનો ખૂબ મોટો ફાળો રહેલ છે, તો આવા આપણા મરકટ જેવા મનને કેવી રીતે કાબૂમાં લેવું, તેની અસરો કેવી અને કઈ કઈ હોય છે તે આ પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.